નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ નવ અને વિષય વિજ્ઞાન ના ચેપ્ટર નંબર બાર અન્ન સ્ત્રોતોમાં સુધારણાના પાઠની વચ્ચે આવતા પ્રશ્નોનું સોલ્યુશન જોઈશું એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેવી તો વિદ્યાર્થી મિત્રો આપણે તમામ વિશેષ પ્રશ્નો જોવાના છીએ પ્રશ્નોના ઉત્તર પેજ નંબર એકસોને એકતાલીસ ઉપર જે પ્રશ્નો આપ્યા છે તેની વાત કરીએ તો પહેલો પ્રશ્ન છે કે અનાજ એટલે કે ધાન્ય દાળ એટલે કે કઠોળ અને ફળો શાકભાજીમાંથી આપણને શું મળે છે તો અનાજ એટલે કે ધાન્યમાંથી કાર્બદિત દાળ એટલે કે કઠોળમાંથી પ્રોટીન અને ફળો અને શાકભાજીમાંથી વિટામિન અને ખનિજ સારો સાથી કેટલાક પ્રમાણમાં પ્રોટીન અને કાર્બદિત આપણને મળે છે

વિઘટન દાણાના કદમો ઘટાડો છોડ સુકાઈ જવા વગેરેથી પાક ઉત્પાદકતા ઓછી થતા નુકસાન પહોંચાડે છે પ્રશ્ન નંબર મિત્રો પાક સુધારણા માટે કૃષિકીય વૈજ્ઞાનિક લાક્ષણિકતાઓ કઈ છે તો પાક સુધારણા માટે ઘાસચારાના પાક માટે લાંબી અને વધુ શાખાઓ જ્યારે અનાજ માટે વામન છોડ ઇચ્છિત કૃષિકીય વૈજ્ઞાનિક લાક્ષણિકતાઓ છે વિદ્યાર્થી મિત્રો પેજ નંબર એકસો તેતાલીસ ઉપર પહેલો પ્રશ્ન છે કે બૃહદ કે ગુરુ પોષક તત્વ કયા છે અને તેમને ગુરુ પોષક તત્વ પોષક વાત કરીએ તો નાઇટ્રોજન પોટેશિયમ કેલ્શિયમ ફોસ્ફરસ મેગ્નેશિયમ અને સલ્ફર તેઓને ગુરુ પોષક તત્વ કહે છે કારણ કે વનસ્પતિને આ પોષક તત્વોની માત્રા વધારે જોઈએ છે પ્રશ્ન નંબર બે વનસ્પતિઓ તેઓનું પોષણ કેવી રીતે કરે છે તો વનસ્પતિઓ હવા પાણી અને ભૂમિમાંથી પોષક શોષણ કરીને તેઓને પોષણ કરે છે વનસ્પતિની વૃદ્ધિ માટે આવશ્યક સોળ પોષક તત્વોમાંથી કાર્બન અને ઓક્સિજન હવામાંથી હાઇડ્રોજન પાણી દ્વારા અને બાકીના તેર પોષક તત્વો ભૂમિમાંથી પ્રાપ્ત થાય છે પ્રશ્ન નંબર વિદ્યાર્થી મિત્રો જોતા પહેલા આપણે પ્રશ્નના ઉત્તરના કરો તો જમીનની ફળદ્રુપતાને જાળવી રાખવા સેન્દ્રીય ખાતરના ઉપયોગ તે ભૂમિમાં કાર્બનિક દ્રવ્યો અને ખનિજ પોષકો ઉમેરે છે તેના ઉપયોગથી ભૂમિમાં પોષક જે સૂક્ષ્મ જીવો અને અળસિયાને ખોરાક મળી રહે છે તે ભૂમિમાં કાર્બનિક દ્રવ્યો ઉમેરી ફળદ્રુપતા વધારે છે તે રેતાળ જમીનમાં જળ સંગ્રહ ક્ષમતા વધારે છે અને ચીકણી જમીનમાં પાણી એકત્ર થતું રોકે છે તે ભૂમિનો ભેજ જાળવી રાખી ભૂમિનું ક્ષરણ અટકાવે છે જમીનની ફળદ્રુપતાને જાળવી રાખવા માટે ખાતરના ઉપયોગ તો તે ભૂમિમાં માત્ર ખનિજ પોષક ઉમેરે છે તેના ઉપયોગથી ભૂમિના સૂક્ષ્મજીવો અને આળસિયાને નુકસાન થાય છે તેનો વધારે પડતો ઉપયોગ ભૂમિની ફળદ્રુપતા ઘટાડે છે તે પાણીમાં ઓગળી પાણી સાથે વહી જાય છે અને જલ પ્રદૂષણ પ્રેરે છે તે ભૂમિને સૂકી બનાવે છે તથા ભૂમિનું ક્ષરણ જે છે તે ઝડપી બને છે વિદ્યાર્થી મિત્રો આગળ આપણે હવે વાત કરવાના છીએ પ્રશ્નોના ઉત્તરો પેજ નંબર એકસો પિસ્તાલીસ એટલે કે એકસો નો પ્રશ્ન છે કે બીજનો ઉપયોગ કરે સિંચાઈ ન કરે અથવા તો ખાતરનો ઉપયોગ કરતો નથી બી છે કે ખેડૂત સામાન્ય બીજનો ઉપયોગ કરે છે સિંચાઈ કરે છે અને ખાતરનો પણ ઉપયોગ કરે છે સી ખેડૂત છે તે ખેડૂત સારી જાતના બીજનો ઉપયોગ કરે છે સિંચાઈ કરે છે એના ખાતરનો ઉપયોગ કરે છે તથા પાક સુરક્ષાની પદ્ધતિઓ પણ અપનાવે છે તો સાચો જવાબ આવે છે સી કારણ કે સારી જાતના બીજ સિંચાઈમાં મળતા પાણી અને ખાતરમાંથી મળતા પોષક દ્રવ્યો મેળવી ઝડપથી અંકુરણ પામે છે સ્વચ્છ વૃદ્ધિ વિકાસ ધરાવતો પાક મેળવે છે પાક સુરક્ષાની પદ્ધતિઓથી